નમસ્કાર આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ટેટ વન જે એકથી પાંચની ભરતી છે તેના વિશેના સમાચાર છે ટેટ વન પાસ ઉમેદવારો પણ ભરતીની માંગણી સાથે હવે મેદાને આવ્યા છે ગાંધીનગર ખાતે ઉપવાસ માટેની ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા મંજૂરી માગવામાં આવી છે અને તેનો જવાબ પણ તેને મળી ગયો છે તો આ મંજૂરી કોણે લીધી છે અને મંજૂરી મળી છે કે નહીં તેના વિશેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં આપણે કરીશું અંત સુધી જોશો જોવા મળે છે જે અરજી પરમાર પ્રવીણભાઈ ભગાભાઈ મહીસાગર જિલ્લાના છે તેઓએ મામલતદાર કચેરી ગાંધીનગરમાં એક અરજી કરી છે અને એ અરજીનો વિષય છે કે ધોરણ એકથી થી પાંચમાં ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાંય

શિક્ષણ નિયામકશ્રીને રજૂઆતો કરી છે તથા આ માંગણી માટે અમોએ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યા હતા પરંતુ આજ દિન સુધી યોગ્ય ન્યાય મળે એવો પ્રત્યુત્તર મળેલ નથી તેથી અમોને ટેટ વન પાસ ઉમેદવારોને સરકારશ્રીનો વિરોધ કરવા માટે અનિશ્ચિતકાલીન ઉપવાસની મંજૂરી આપશો જી ઉપવાસ પર ઉતરવાની તારીખ ચોવીસ છ બે હજાર ઓગણીસ સ્થળ છે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ઉપવાસમાં હાજર રહેનાર સંખ્યા અંદાજીત બસોથી વધારે ઉમેદવારો ઉપવાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવશે નહીં જેની અમો બાહીધારી આપીએ છીએ તો મિત્રો પ્રવીણભાઈ ભગાભાઈ પરમાર દ્વારા આ પ્રકારની એક અરજી શ્રી ગાંધીનગરને કરવામાં આવે છે જેનો જવાબ પણ ગાંધીનગર મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવ્યો છે તે જોઈએ તો એ જવાબની અંદર મંજૂરી બાબતે છે પ્રતિ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સેક્ટર સાત તાલુકો જિલ્લો ગાંધીનગર આ સાથે સામેલ શ્રીની અરજી પરત્વે કરતી તપાસ કરી માંગણી મુજબનું લાયસન્સ આપવા બાબતે આપનો સ્પષ્ટ અભિપ્રાય સત્વરે મોકલી આપવા વિનંતી છે તો આ રીતે જો તપાસ બાદ યોગ્ય લાગશે તો મંજૂરી આપવામાં આવશે તો ત્યારબાદ ટાટ વન પાસ ઉમેદવારો દ્વારા પણ ચોવીસ છ બે હજાર ઓગણીસના ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે અને તેમાં બસોથી વધારે ઉમેદવારો પણ જોડાઈ શકે એમ છે તો મિત્રો આવા જ ભરતીને લગતા તમામ સમાચારની અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન દબાવી દેજો અને હા આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો જય હિન્દ જય ભારત